સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10 ની અંદર આપણી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ નાના નાના જો આપણે માર્ક્સ ભેગા કરીશું, ઘણા બધા સારા માર્ક્સ આપણા ભેગા થઈ જશે. જે રીતે આપણે ગઈકાલે 6 માર્ક્સ ભેગા કર્યા, આજે આપણે આગળ વધીએ અને સ્ટાન્ડર્ડ 10 સંસ્કૃતની અંદર મેચિંગ એટલે કે જોડકા આવે છે. વિભાગ સી ની અંદર ક્વેશ્ચન નંબર છે 26, 27, 28, 26, 27 અને 28, રાઈટ. અને આની માટે આપણે જોવા જઈએ તો સેક્શન સી જે છે એ બનેલું છે નાટક માટે, ડ્રામા માટે. આખી ટેક્સબુકની અંદર ટોટલ આપણી પાસે 4 ડ્રામા એટલે કે નાટક છે. એક છે 4થા નંબરનું છે, પછી એક 8માં નંબરનું છે, એક 14માં નંબરનું છે અને એક છેલ્લે 19માં નંબરનું છે. જેમાંથી 14માં નંબરનું જે નાટક છે એ સ્કીપ થઈ ગયું છે, ડિલીટ થઈ ગયું છે. 30 પોર્શન જે નીકળી ગયું તેમાંથી. હવે આપણી પાસે જેનિશ રહ્યા માત્ર 3 નાટક, બરોબર. હવે 3 નાટકની અંદરના જે પાત્રો છે એ પાત્ર આપણે મોઢે કરવાના છે, અને પાત્રો ક્યાં પોતાના ડાયલોગ એટલે કે પોતાના વાક્યો બોલે છે તેની સાથે આપણે એ પાત્રોને જોડવાના છે. એટલે આ જોડકા જોડો આવશે, પણ જોડકા કઈ રીતે આપણે યાદ રાખી શકીએ તે સમજવું સૌથી વધારે જરૂર છે. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, 5 મિનિટમાં આ કાર્ય આપણે સંપન્ન થઈ શકે તે માટે અહીંયા થોડુંક કાર્ય અમે કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો સ્લાઇડની અંદર કે ચેપ્ટર નંબર 4ની અંદર જો જોવા જઈએ તો એક ધૃતરાષ્ટ નામના રાજા છે, પછી એક ઘટોત્કચ જે સંદેશ આપે છે, પછી દુર્યોધન છે અને શકુની મામા. 4 પાત્ર જ માત્ર છે. હવે સૌથી વધારે અહીંયા જે એરો આપેલો છે એ છે શકુની મામા પર. શકુની મામાનો જે ડાયલોગ જે છે માત્ર એક જ ડાયલોગ છે, માત્ર એક જ ડાયલોગ છે. યદિ સ્વાદ વાક્ય માત્રેણ નિર્વિઘ્ન વસુંધરા વાક્ય વાક્ય યદિ ભવત સેહત કૃત. બસ આ એક વાક્ય જ છે. એટલે સૌથી પહેલા આપણે ફોકસ કરવાનું છે શકુની મામાનો એક જ ડાયલોગ છે. એ પછી ઓછા ડાયલોગ છે તેમાં આવે છે દુર્યોધન. તેની પાસે સમજી લઈએ કે આપણી પાસે 2 અથવા 3 છે ડાયલોગ. એક આ છે, બો બો પ્રકૃતિગત વયસ્ય ખલુ એ રૌદ્ર રાક્ષસ સ્વભાવગત, અને પછી આ બીજા 2. આમ જોવા જઈએ તો 4 છે, આમ જોવા જઈએ તો 2 વાક્ય છે એ બીજા નંબર પર છે. અને ઘટોત્કચ અને દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર સૌથી વધારે બોલે છે, અને એ પછી જો નંબર આવે છે તો ઘટોત્કચનો આવે છે. તો આપણી આમ જોવા જઈએ તો આપણી પાસે 4 પાત્ર છે, અને સૌથી વધારે આપણે ધ્યાન આપવું જોઈએ તો શકુની મામા પર અને પછી દુર્યોધનના પાત્ર. આ બંને જો આપણને આઈડિયા આવી જાય તો પછી આપણને કોઈ તકલીફ નથી પડતી, કારણ કે ધૃતરાષ્ટ્ર માત્ર પ્રશ્ન કરે છે અને ઘટોત્કચ તેના જવાબ આપે છે. દર વખતે ધૃતરાષ્ટ્ર પૂછે અચ્છા શું કરવાનું છે, શું કરવાનું છે, અને ઘટોત્કચ આખો એને ડિટેલિંગ આપતો હોય છે. તો આ રીતે આપણે ખૂબ ઇઝીલી એના સંવાદો જે છે એ મોઢે કરી શકીએ છીએ. એ પછી આપણી પાસે આવે છે ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 ની અંદર 2 જ છે લોકો, એક છે સુનિત અને બીજો છે પુનિત. સુનિત જે છે એ હંમેશા યાદ રાખવાનું, એસ ફોર સવાલ, એસ ફોર સુનિત. એસ ફોર સવાલ, સવાલ પર સુનિત હંમેશા બોલશે અને જવાબ આપશે પુનિત. સવાલ પૂછે છે કે ન જાણામે, મને ખબર નથી, પહેલા મને બતાવો કે પહેલું કાર્ય કયું છે, બીજું કાર્ય કયું છે, ત્રીજું કાર્ય કયું છે, અને એ હંમેશા પ્રશ્ન પૂછતો રહે અને પુનિત હંમેશા જવાબ આપતો રહે. એટલે બહુ ઇઝીલી આપણે એને યાદ રાખી શકીએ કે સુમિતના જે ડાયલોગ જે છે એ હંમેશા પ્રશ્નવાળા હોય છે, જ્યારે પુનિતના જે છે એ જવાબરૂપી હોય છે. એટલે પ્રશ્ન યાદ ન રાખતા, પ્રશ્ન જો યાદ રાખવા જશો ને તો પુનિત યાદ રાખી જશે. એટલે એસ થી સવાલ, એસ થી સુનિત એ રીતે યાદ રાખવાનું, અને જવાબ થી પુનિત. ઓકે, યાદ રહેશે તને જેનિશ? ઓકે, એ પછી આપણે સીધા જતા રહેશું. એ છે ચેપ્ટર નંબર 19, અને તેની અંદર છે શાંડિલ્ય, જે કે એક શિષ્ય છે, સ્ટુડન્ટ છે, અને તેના જવાબ આપે છે પરિવાજ્ર કહો, એક સંન્યાસી આપે છે. આમ જોવા જઈએ તો એસ ફોર શાંડિલ્ય ત્યાં પણ આપણે મેચ થઈ શકે છે, અને જવાબ આપવામાં આપણા પરિવાજ્ર કહો જે છે તો એના પણ ઇઝીલી આપણે યાદ રાખી શકીએ. આવી રીતે આપણે જો ચેક કરીએ તો આપણી પાસે 4 જે પાત્રો છે એ 4થામાં છે, પછી 2 પાત્ર છે 8માં ચેપ્ટરમાં છે, અને 19ની અંદર 2 પાત્ર છે. આમ જોવા જઈએ તો આપણી પાસે માત્ર 8 થયા છે, ટોટલ 8 છે. ઓકે, હવે આની ઉપરથી આપણે મોઢે કરી શકીએ અને આપણે અહીંયા થોડી ટેસ્ટ લઈએ તો ક્વેશ્ચન નંબર 26, 27 એન્ડ 28 તેમાંથી ખાસ યાદ રાખવાનું જેનિશ કે જે આપણને આવડતા હોય એ જ અટેન્ડ કરવાના છે, કારણ કે એની 2 કોઈ પણ 2 જ લખવાના છે. પછી ઓવર કોન્ફિડન્સની અંદર જો તમે 3-3 અટેન્ડ કરો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. હંમેશા ચેકર જે છે ને એ ફર્સ્ટ અને સેકન્ડ જે તમે અટેમ્પ્ટ કર્યું હોય ને એ પ્રમાણે માર્ક્સ આપે.
હવે કદાચ એવું બને કે જેની છે સેકન્ડ નંબરનું અટેન્ડ કરેલું છે એ ખોટું છે પણ ત્રીજા નંબરનું સાચું છે તો તમને માર્ક્સ નહીં મળે ભાઈ, કારણ કે પહેલું સાચું છે ને બીજા નંબરમાં ખોટું છે એટલે તમારું ખોટું જ છે ભલે ત્રીજા નંબરનું સાચું હોય. એટલે જે તમને કોન્ફિડન્સ હોય કે હા પહેલા નંબરનું સાચું છે અને ત્રીજા નંબરનું સાચું છે એ બે લખીને જ આવજો, ત્રીજું લખવાની કોઈ જરૂર નથી. ઓવર કોન્ફિડન્સ ઘણી વખત આપણા માર્ક્સ જતા રહે છે તેના કારણે. ઓકે જેનિશ, આ સૌથી મોટા મોટી સલાહ છે, યાદ રાખજો. એની ટુ આપેલા છે એટલે આપણે જે કોન્ફિડન્સ વાળા હોય તેને જ અટેન્ડ કરવાના છે. હવે આપણી પાસે આવે છે ગાલાનું પ્રશ્નપત્ર નંબર એક અને તેની અંદર આપણને આપ્યું છે સત્યમ વદતિ ભવાનઃ, સાચું કહો છો શ્રીમાન. પછી આપ્યું છે પ્રવિશ્યઃ અગ્રતઃ, સૌથી પહેલા તમે પ્રવેશ કરો. અને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, અક્ષાન એટલે આ પાસાને છોડો અને બાણ યોગ્ય બનવો. આ જે છે એ ત્રણે ત્રણ ડાયલોગ અલગ અલગ ચેપ્ટરમાંથી છે. અહીંયા આપ્યું છે પરિવાજક એટલે સંન્યાસી, પછી સુનિત છે, ઘટોજગજ છે અને પુનિત છે. તમે કોશિશ કરો કે તમને કેટલા સાચા આવે છે એ આપણે જોઈએ, પણ જો તમને ના સમજે પડતી હોય તો સૌથી પહેલા કઈ રીતે લખવાનું છે એ આપણે સમજી લઈએ. ઓકે, તો અહીંયા જવાબો છે અને જવાબ આપેલા છે સત્યમ વદતિ ભવાનઃ, તો કે હા. તો જો અહીંયા ક્વેશ્ચન મેં કઈ રીતે લખ્યું છે 26, તો એઝ ઇટ ઇઝ 26 ને અહીંયા કોપી કર્યું છે, 27 એઝ ઇટ ઇઝ કોપી કર્યું છે અને 28 તો એ પણ એઝ ઇટ ઇઝ કોપી કર્યું છે. હવે અહીંયા જવાબ મારો બને છે સત્યમ વદતિ ભવાન, સાચું કહો છો શ્રીમાન, એ સુનિત બોલે છે. તો સુનિતને અહીંયા બે નંબર જ આપેલો છે, મેં ત્યાં એક નંબર નથી કર્યું. કારણ કે ઘણી વખત જેનિશ એવું બને કે જે ચેકર હોય ને એ પણ આપણા બધાની જેમ આળસુ હોય છે, એ નંબર ફિટ કરીને બેઠા હોય કે 2 1 3 એટલે પછી એ ચેક કરે 2 1 3 સાચું ચાલો આપી દો માર્ક્સ. ઘણા એ રીતે નક્કી કરીને બેઠા હોય કે સુમિત પરિવારજક ઘટોજગત, સુમિત પરિવારજક ઘટોગત અને સાચા આપી દે. તો એ સમયે જો તમે અહીંયા એક નંબર આપી દીધો હોય, તમે અહીંયા 2 આપી, અહીંયા 3 આપી દો, તમારા માર્ક્સ ભલે અહીંયા તમે સાચા લખ્યા હોય તો પણ માર્ક્સ તો કપાઈ જશે અને ત્યાં તમે ટેલી કરવા જવાના છો. જો બેટર છે કે અહીંયા એ જ નંબર આપવાનો જે અહીંયા આપેલો છે પ્રશ્નમાં, અહીંયા આપ્યું છે સુમિત, તો આપણે અહીંયા સુમિતના 2 નંબર આપીને જ લખવાનો. એટલે આપણે અહીંયા પણ સાચું પડે અને અહીંયા પણ સાચું પડે. પછી એક નંબર છે પરિવાજક, તો અહીંયા એક નંબર આપ્યો છે ને પરિવાજક મૂક્યું છે, અને પછી ઘટોજગત તો એ પ્રમાણે આપ્યું છે. તો આ રીતે જવાબ લખવાની કોશિશ કરવાની છે, આદત પાડી દેવાની છે. અને જો તમને કોન્ફિડન્સ છે કે આ 2 આપણા સાચા છે પહેલા અથવા આ ખોટું છે ને પહેલું ને છેલ્લું આપણું સાચું છે, તો એ 2 ને જ અટેન્ડ કરજો, વધારે અટેન્ડ કરવાની જરૂર નથી. ક્લિયર જનીશ? કોઈ ડાઉટ? ઓકે, તો ફરીથી આપણે આગળ વધીએ છીએ અને આપણે ક્વેશ્ચન પેપર નંબર 2 પર જઈએ છીએ અને તેના પરથી આપણને જો યાદ આવતું હોય તો મને કહેશો. યદી આજ્ઞા પયતિ ભવાન ચક્રાયુધ, આ જ આજ્ઞા આપી છે ચક્રાયુધે ભગવાન શ્રી કૃષ્ણની, જો આ જ આજ્ઞા હોય તો એમ કરીશું. મયુર ખલુ એશ, એ ખરેખર મૂર છે, અતઃ ઘટના સ્થળાત દૂર ધાવંતી, આથી એ ઘટના સ્થળથી દૂર ભાગે છે. આ 3 ડાયલોગ થઈ ગયા. હવે અહીંયા છે સુમિત, બીજું છે ધૃતરાષ્ટ્ર, પરિવાજક અને પુનિત. સૌથી પહેલા આપણે આ બંને કન્ફ્યુઝ કરે છે, કારણ કે આપણને તો ખબર પડે છે કે યદી આજ્ઞા ભવાન ચક્રાયુ હતો એટલે ધૃતરાષ્ટ્ર જ હોઈ શકે ત્યાં, બરોબર, અને મયુર ખલુ હોય છે એટલે પરિવાજક હોઈ શકે, એટલે આ બંને તો આપણા સાચા પડી ગયા છે. તો આ પ્રકારની પણ તમે ગેમ પ્લાન કરી શકો ભાઈ, કે સેમ ચેપ્ટરના છે તો કે હા એ બંનેને રહેવા દો, આપણે આ અલગ અલગના છે ને ત્યાંથી સિલેક્ટ કરી લો, એટલે આપણને કોઈ પણ તકલીફ થશે નહીં. આ આઈડિયા કેવો રહ્યો? પરફેક્ટ, મસ્ત. હા, તો એ પ્રમાણે તમારે માત્ર આગળના જે ડાયલોગ છે, એટલે મેં કીધું ને કે આ તમારા જે પાત્ર છે 8-8 એને એક વાર સ્ટડી કરવાના છે. ખાલી 2 મિનિટનું શાર્પ માઇન્ડ યુઝ કરવાનું છે અને એ યુઝ થઈ જશે પછી તમે કોઈ પણ પ્રકારના ઇઝીલી આ 2 માર્ક સ્કોર કરવાના છે થઈ શકે. એટલે એસ ફોર સંસ્કૃત, એસ ફોર સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક નહીં વાપરો તો તમને સંસ્કૃતમાં સારા માર્ક્સ નહીં મળે, હિન્દીમાં હાર્ડવર્ક કરવું પડે છે, બરોબર. હવે આપણે તે છતાં પણ આપણે જોઈએ કે આનો આપણે જવાબ શું આવી શકે, કે અતઃ ઘટના સ્થળથી, આથી એ ઘટના સ્થળથી દૂર જાય છે, આથી જાય છે, આ જવાબ બની રહ્યો છે, પ્રશ્ન નથી બન્યો. તો જવાબની અંદર કોણ આવે છે? તો કે પુનિત આવે છે. તો મારે ખ્યાલથી પુનિત સાચો હોઈ શકે, ચાલો ચેક કરી લઈએ. તો જો અહીંયા પુનિત છે અને આ બંને પણ સાચા પડી ગયા, એટલે 2 3 4 ધૃતરાષ્ટ્ર, પરિવાજક, પુનિત, કેટલું ઈઝી થઈ ગયું, રાઈટ? ઓકે, આગળ વધીએ. વળી પાછું આપણે એક ગેમ પ્લાન કરીએ નેક્સ્ટ, કોઈ નવી રીત હોઈ શકે.
અહીંયા પૂછે ગવાદય પશવસ્તઃ નિર્બુદ્ધ સંતિ, ગાય જેવા પશુ નિર્બુદ્ધિ હોય છે, એમાં બુદ્ધિ હોતી નથી. ઓકે, તો ચેપ્ટર નંબર 8. હવે તેની અંદરથી કોણ છે? એક જ છે, સુનિત છે, મળી ગયો. ચાલો લખી નાખો, એક સાચો પડી ગયો. બરોબર. હવે આવ્યું છે અહમ પૃષ્ઠતઃ પ્રવેશામિ, હું પછી પ્રવેશ કરીશ. ઓબ્વિયસલી આ તો બહુ ઈઝી છે, આ તો શાંડિલ્ય જ બોલે છે. બરોબર. હવે શિષ્ય જે છે એ અહીંયા બંને તમને કન્ફ્યુઝન કરવા માટે રાખ્યું છે. શિષ્ય શાંડિલ્ય છે, શાંડિલ્ય શિષ્ય છે, આ પણ મગજમાં ચાલવું છે. અને વયમ અપી ખોંદ્ર રૌદ્ર રાક્ષસા, એ દુર્યોધનનું છે. જો તમે અહીંયા યોગ્ય રીતે ચેક કર્યું હશે તો તમને યાદ હશે કે દુર્યોધનના ડાયલોગની અંદર આપણે અહીંયા બતાવેલું હતું કે હા, અમે કાંઈ એવા રૌદ્ર રાક્ષસ નથી, છે ને અહીંયા વયમ અપી રૌદ્ર રાક્ષસ અહીંયા આપેલું છે. એટલે માત્ર ચાર ડાયલોગ જો તમે દુર્યોધનના મોઢે કરી નાખો અથવા બે ડાયલોગ મોઢે કરો તો ઇઝીલી તમારા બે માર્ક્સ આવી શકે. સ્માર્ટ વર્ક વળી પાછો આપણે આની અંદર યુઝ કરવાનું છે અને એ આધારથી વળી પાછો આપણે આગળ વધીએ અને નવા પ્રકારનું જોઈએ કે અહીંયા કઈ રીતે થઈ શકે છે. આમાં મદદ હું તમને નહીં કરું, જેનિશ પોતે જાતે પોતાનું મગજ દોડાવશે અને મધર કહેશે કે આનો શું જવાબ આવી શકે. પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખા અનુભવતી, પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવાનું. પહેલા એ નક્કી કરો આ કયા ચેપ્ટરમાં છે, 4, 8 કે 19? ખબર છે 19 માં નથી, સુમિત અને પુનિત નું છે. પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ કરવું. બરોબર. એટલે શેમાં આવશે ભાઈ? એ 8માં નંબર પર આવશે. હવે એમાં બે લોકો આવી ગયા છે, એક સુમિત છે અને પુનિત છે, એટલે આ તો કન્ફ્યુઝન વાળું છે. ચલો એને બાકાત કરી નાખો. બરોબર. પછી પઠન હી ભવિષ્યતિ, ભણવાના સમયે ભણવાથી શું ફાયદો થાય એ મને કહો. તો એ શાંડિલ્ય હંમેશા આવા પ્રશ્ન પૂછે છે. બરોબર. અને રાક્ષસ ભવાતા ક્રૂરતરા, આગળ હજી જ જોયું આપણે, એટલે એ છે ઘટોદ્ગજ. એટલે આ બંને 100% કોન્ફિડન્સ વાળા છે. એની 2 માં આ બંને તને પૂરેપૂરા 2 માર્ક્સ આપશે. તમારે બીજું કઈ બાબતને ધ્યાન રાખવાની, જેનિશ એ રાખવાનું કે 27 નો નંબર લખવાનું, 28 નો નંબર લખવાનું, એની સામે એક્ઝેક્ટ લખવાનું. 3 કરી શાંડિલ્ય, 4 કરીને ઘટોદ્ગજ, અને એમાં એક પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક એટલે જોડણીની ભૂલ થવી જોઈએ નહીં. ચોખ્ખા માર્ક્સ હે ને. અને એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ કે કેશ માર્ક્સ મળે. હવે કેશ માર્ક અને બીજો છે ચેક માર્ક. ચેક કઈ રીતે ખબર છે? તમારા પપ્પા પાસેથી ક્યારે ચેક લખાવજો તો ચેકની અંદર જ્યારે લખે ને 3750 તો ત્યાં સ્પેલિંગ પણ સાચો હોવો જોઈએ, 3750. પછી ઉપરની સાઈડમાં ડેટ સાચી હોવી જોઈએ, સિગ્નેચર સાચી હોવા જોઈએ, અહીંયા મારેલું છે નામ એ પણ સાચું હોવું જોઈએ. જો એમાં એક પણ ભૂલ થઈ ગઈ કે મહેન્દ્ર એ જોશી, એમાં આઈ ની જગ્યાએ ડબલ ઈ કરી નાખ્યો, તો તમારો એ ચેક બાઉન્સ. સમજે પડી? તો આમાં પણ સંસ્કૃતમાં એવું થવાનું છે, જો તમારા આમથી આમ થઈ ગયું ઉપરથી નીચે તો તમારો પણ એ ચેક બાઉન્સ થવાનો છે. એટલે અહીંયા એ ધ્યાન રાખવાનું છે ભાઈ. બરોબર. સ્માર્ટ વર્ક છે પણ બહુ યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને આ સ્માર્ટ વર્ક જ તમને 100 માંથી 100 એટલે કે 80 માંથી 80 અપાવશે. ચેક કરીએ આપણા જવાબો ક્યાં છે. તો આમાં જવાબ આપે છે પુનિત છે. બરોબર. આમાં શાંડિલ્ય છે અને ઘટોજ્વજ સાચા જવાબ બની ગયા છે. આગળ વધીએ અને આગળની અંદર શું છે, ક્વેશ્ચન નંબર 26, 27, and 28. હવે અહીંયા હું તમને હેલ્પ કરવાનો નથી, 100% તમારે જાતે જ કાર્ય કરવાનું છે. વયમ દૂત ધાવક નહ, અમે દૂતને મારનારા નથી. નંબર 2, ન ભેતવ્યમ ન ભેતવ્યમ, ડર નહીં ડર નહીં. દ્વિતીય કાર્યમ તું કર્તવ્ય નિર્વાહ, બીજું કાર્ય છે કર્તવ્યનું નિર્વાહ કરવું. હવે પહેલા ડિવાઈડ કરી નાખીએ, વયમ દૂત ધાવક 4 નંબરનું ચેપ્ટર છે, ન ભેતવ્ય ન ભેતવ્ય 19 નંબરનું ચેપ્ટર છે, દ્વિતીય છે 8 નંબર છે. ત્રણેય અલગ અલગ આપ્યા છે. હવે આમાં સિમિલર કોણ છે એ આપણે શોધી લઈએ. તો સુમિત અને પુનિત એ બંને સિમિલર છે, તો એને કેન્સલ કરી નાખો, આપણે નથી જોતા એ. બરોબર. હવે વયમ દૂત ધાવક જે છે એ દુર્યોધન છે, એટલે એમાંથી આપણે દુર્યોધન 3 નંબરનું લઈ લીધું. દ્વિતીય કાર્યમ કર્તવ્ય, દ્વિતીય નિર્વાહ કરવાનું છે, તો એમાં જવાબ આપણે આવી જશે, સોરી એ સુમિત પુનિતના છે. ન ભેતવ્ય ન પરિવાજક છે, એટલે પરિવાજક અને દુર્યોધનને પકડી લઈએ, એટલે આપણા 2 માર્ક્સ કેશ થઈ ગયા. બરોબર. હવે તમારું કાર્ય કરવાનું છે ન ભેતવ્ય ન ભેતવ્ય, ડર નહીં ડર નહીં. સોરી, દ્વિતીય કાર્ય તો કર્તવ્ય નિર્વાહ, બીજું કાર્ય છે કર્તવ્યનું નિર્વાહ કરવું. આ પ્રશ્ન છે કે જવાબ છે? કે બીજું કાર્ય છે કર્તવ્યનું, જવાબ છે. તો જવાબ કોણ આપે છે, સુમિત કે પુનિત? પુનિત. વેરી ગુડ. તો જવાબ સાચો પડી જશે. જુઓ તમે, દુર્યોધન પરિવાજક પુનિત, કેશ માર્ક્સ આપી દો સાહેબ પૂરેપૂરા. હા કે ના? હા ઓકે. અને હવે વધારે નહીં, આ છેલ્લું છે અને છેલ્લામાં હવે હું થઈ જાઉં છું ચૂપ.
બધા જવાબો તારા, બોલો. આપવાનો છે તો જેનિશ, કઈ રીતે તમે સ્માર્ટ વર્ક કર્યું? કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. વિશાળ સવાલ છે એટલે આ સુનિત સવાલ સુમિતત પૂછે, એકદમ સાચું. તો બરોબર છે, મર્ષતુ ભવાનઃ મદન વચન ભવતઃ. તો ઓકે, એ હંમેશા બોલે છે ધૃતરાષ્ટ્ર. ઓકે, તો ચોથા નંબરના ચેપ્ટરમાંથી છે. ન તાવતા પઠિષ્યામિ, એ બોલે છે શાંડિલ્ય, તો હું ભણીશ નહીં. ઓકે, સાચા, બધા સાચા જવાબ પડી ગયા છે. જોઈએ, આપણે ચેક કરીએ કે આ સાચો છે કે નહીં. તો અહીંયા આપણે ચેક કર્યું, સુનિત, ધૃતરાષ્ટ્ર અને શાંડિલ્ય, એકદમ પરફેક્ટલી રાઈટ આન્સર. બે માર્ક્સ તમારા ખિસ્સામાં, હા કે ના? અને આ રીતે આપણે પેપર પણ આખા સોલ્વ કરી નાખ્યા, ગાલાના પણ. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા નેક્સ્ટ માર્ક્સ તરફ. ઓકે,